हेलो नीट अने जे डबल यूनिट 18 त्रीजी मेथड न्यूक्लियर प्रक्रिया एमां खास करीने आल्फा बीटा अने गेमा कणनुं उत्सर्जननी जे प्रक्रिया आपणे आगळ समजावीश एना आधारित एमसीक्यू छे अने 22મા ક્રમનું एमसीक्यू। एक न्यूक्लियर सय नीचेना समीकरण द्वारा दर्शावेलो है। नीचे एक समीकरण आप्युं झेड एक्स ए पछी आप्युं है झेड प्लस वन वाय अने ए એમાંથી બને છે ઝેડ માઇનસ વન બી અને એ માઇનસ ફોર એમાં બીટા ઉપર ટપકું કર્યું તો ફૂદેડી જવું અને એમાંથી પછી બને છે ઝેડ માઇનસ વન બી અને એ માઇનસ ફોર તો ખાલી જગ્યા ક્રમ અનુસાર કણોનું ઉત્સર્જન થાય। क्या कणों उत्सर्जन थाय ये कहवा एक कण अँ उत्सर्जा तो बीजो कण अँ उत्सर्जा अने त्रीजो कण अँ उत्सर्जा जो चेक करो अँ शू थ आम आ तत्व बनू परमाणु क्रमांक एक वैधो परमाणु गणांक में कहीं फेरफार थो नहीं तो आप जी आग नोंध कही तो क्या कणन उत्सर्जन थी से परमाणु क्रमांक एक वे तो ऋण बीटा कण। બીજું અહીંયા જુઓ આમાંથી આ તત્વ બન્યું તો પરમાણુ ક્રમાંક બે ઘટ્યોસ અને પરમાણુ દળાંક ચાર ઘટ્યોસ તો પરમાણુ ક્રમાંક બે ઘટે ને પરમાણુ દળાંક ચાર ઘટે તો કયો કણ ઉત્સર્જન પામ્યો હશે અહીંયા આલ્ફા કણ। અહીંથી અહીંયા જુઓ પરમાણુ ક્રમાંકમાંય કાંઈ ફેરફાર નથી પરમાણુ દળાંકમાંય કાંઈ ફેરફાર નથી તો એનો મતલબ એમ કે કયો કણ નીકળો હશે ગેમા કણ તેનો જવાબ આવશે બીટા માઇનસ આલ્ફા અને ગેમા આ એનો જવાબ અને અહીંયા એમસીક્યુ 22 છે પૂરો।